અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયતમાં આજરોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2023-24ના વાર્ષિક હિસાબોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી દ્વારા અબડાસા તાલુકા પંચાયત કચેરીનું નવું નામકરણ જામ અબડાજી અળભંગ દાદા તાલુકા પંચાયત કચેરી અબડાસા કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવને કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને ઠરાવ સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગમાં વિવિધ સમારકામ કામોને બહાલી આપવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ ક્વાર્ટરની નિભાવતી માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જૂની તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગનું નિયમ મુજબ ડિમોલેશન કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું અને 15માં નાણા પંચ તાલુકા કક્ષાના વિવિધ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે માંગણી કરવામાં આવી હતી, તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. પાચુડા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા સ્વૈચ્છિક રાજીનામું રજૂ કરેલ તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું અને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.